हूँ माणावदर रहीश हुसैन दल जूनागढ़ जिला भाजप लघुमती मोर्चा प्रमुख छू और माणावदर मुस्लिम समाज अग्रणी छू। आज माणावदर जाबाज पोलिस सब इंस्पेक्टर साहेब श्री मकवाणा साहेबे गाम में टेक्नोलॉजी थी गुनाखोरी डामवा माटे थईने एक नवतर प्रयोग करवा ग्रामजनों ने एक मीटिंग बोलावेली। तेमा बोड़ी संख्या में ग्रामजनों हाजर रहेला, तमाम वेपारी वर्ग हाजर रहेला, तमाम एसोसिएशन होद्देदारों हाजर रहेला, तेमज राजकीय व्यक्तिओ पर जुदा जुदा पक्ष हाजर रहेला। त्यारे माननीय मकवाणा साहेबे जे वात करी के गाम में चोक्कस पॉइंट पर सीसीटीवी कैमरा गोठवीने जे गुनाखोरी डामवा माटेनो प्रयोग करवानो छे एना माटे अंदाजित तेमनो जे भंडोळनी जरूरियात हती आवश्यकता 10 लाख आसपास, त्यारे हाजर ग्रामजनोए आदर्श हाजर शहरीजनोए आगेवानोए वेपारी भाईओए अत्यारे उभाव साहेब ने 9 लाख जेटली रकम करी आपी छे अने हजी पण वधु रकम साहेब ने करी आपशे। त्यारे साहेबे जे प्रयोग कर्यो छे सीसीटीवी कैमरानो खूब ज आवकारदायक छे अने आपणा માણાવદર પોલીસ સ્ટેશનમાં મકવાણા સાહેબ હાજર થયા તે પહેલાની જે સ્થિતિ હતી એ સ્થિતિ આપણે સૌએ જોઈ છે, ગ્રામજનોએ જોઈ છે, લુખાગીરી વધી હતી, ગુંડાગીરી વધી હતી, અસામાજિક તત્વોએ માંજા મૂકી હતી। ત્યારે મકવાણા સાહેબ આવ્યા પછી આ તમામ ગુનાખોરી અસામાજિક તત્વોને ભોંભીતર કરી દીધા છે અને ખૂબ જ સારી કામગીરી જ્યારે સાહેબ કરી રહ્યા છે ત્યારે તેઓ વધુ સારી કામગીરી કરવા જઈ રહ્યા છે। સીસીટીવી કેમેરા મૂકીને જે ગુનાખોરીને ડામવા માટે તેણે જે પહેલ કરી છે એમાં ગ્રામજનો જે સહકાર આપ્યો છે એવો સહકાર આપતા રહેશે અને આપવો જ જોઈએ તેવી મારી વિનંતી છે। એથી વિશેષ મારે કહેવાનું એ છે કે પીએસઆઈ છે એ પીએસઆઈનો હોદ્દો પીએસઆઈ જ હોય છે, કોઈ પણ વ્યક્તિ આવે તો પણ હોદ્દો પીએસઆઈનો જ હોય છે, એમાં કોઈ હોદ્દો અપગ્રેડ થતો નથી, પણ વ્યક્તિ ઉપર આધાર છે। અગાઉ પણ પીએસઆઈ હતા અને આ પણ પીએસઆઈ છે, વ્યક્તિ પ્રમાણે અધિકારીમાં ફેર પડતો હોય છે અને મકવાણા સાહેબ જે રીતે કામ કરે છે એના માટે એને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમનો આભાર માનું છું। જોઈએ છે કે આપણા શહેરમાં જ્યારથી મકવાણા સાહેબનું આગમન થયું છે માણાવદર શહેરને ખૂબ સારી રીતે સુસજ્જ કરી દીધું છે, શાંતિનો અહેસાસ કરાવ્યો છે। એમણે અસામાજિક તત્વ રૂપી ગંદકીને દૂર કરી તવ્યો લેવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। મંચ ઉપર બેઠેલા આપણામાંના જ વ્યક્તિઓ છે, એમને કોઈ વિશેષ દરજા સાથે નહીં પણ એક ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે એમની પાસે મહાન વડીલ પ્રમાણે એમના હોદ્દા પ્રમાણે અને આગેવાન તરીકે આપણે એમને મંચ ઉપર બેસાડ્યા છે, એટલે કોઈ કદાચ વ્યક્તિનું નામ લેવામાં ન લીધું હોય તો ક્યાંય સંકોચ ન હોય। માણાવદરને તન મનને ધનથી સુસજ્જ કરવા માટે એક પછી એક નવતર પ્રયાસથી સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા માટેનો એક આશય છે। એ સીસીટીવી કેમેરા વિશેની પૂરતી માહિતી તો એમના પ્રવચન દરમિયાન આપવાના છે, વધારે વાત ન કરતા હું અનિલભાઈને વિનંતી કરીશ કે બે શબ્દો કહેશે, ત્યારબાદ ધીમે ધીમે આપણે બે પાંચ મિત્રોને સાંભળશું અને છેલ્લે આપણે કેમેરા માટે એ કાયમ માટે કોઈ પણ જાતની ગુનાખોરી ન થાય, થાય તો પણ એ પકડાઈ જાય એવા આશયથી કર્યું છે। આપણે જોઈએ છીએ કે વખતો વખતના શાસનો આપણે જોયા છે, હજી 20 મહેનત કસ આપણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી મકવાણા સાહેબે જે આયોજન ગોઠવ્યું છે એમાં આપણને સૌને તેમણે આમંત્રિત કર્યા છે, આપણે આપણા સૌના માર્ગદર્શન લેવા માટે આપણે બોલાવ્યા છે અને આપણે આભાર જયેન્દ્રભાઈ શ્રી મકવાણા સાહેબ ઉપસ્થિત બધા આગેવાનો ભાઈ શ્રી જૈન આપણે મકવાણા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ। એટલા માટે કે વર્ષોથી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી આવે અને જાય પણ ગામના પ્રશ્નોની ગામની સુલેહ શાંતિનું અને ગામની સામાન્ય જનતાની સુરક્ષાની ચિંતા કરવાવાળો અધિકારી મને લાગે છે આ પ્રથમ વખત આવ્યો છે અને એટલા માટે હું એને લાખ લાખ અભિનંદન આપું છું। તો એવી જ રીતે આ મકવાણા સાહેબે જે બેડું ઝડપ્યું છે એમને અભિનંદન સાથે અને જેને સાંભળવું એક લાવો છે એવા આપણા જાબરની થઈ રહી છે એ સાચો સમય છે કે તમારે એને ડામી દેવાની, તમે ના ડામી શકો તો કોઈ એવો નિયંત્રણ કરનાર હોય એને એની જાણ કરવાની, પણ અવશ્ય યાદ રાખજો છેલ્લે આપણી આ ઘેટા જેવી જ હાલત થાય
કે 10 માંથી પછી 9 8 7 6 ને જેલે જ્યારે આપણે મોતનો કોળિયો બનવા જઈને ત્યારે આપણામાં હિંમત આવે કે અમે કંઈક બોલી લેવા દે ને પછી બોલી લીધું હોય તો બચી જવાય બાકી બચાતું નથી એટલે કદાચ માણાવદની કન્ડિશન એવી થવાની હતી હુશિયારીઓની જરૂર છે જે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ જેવા શહાદતની ભાવના વાળા હોય પણ ઈશ્વર એ મારા ઘરે જન્મ ન લેવો જોઈએ મારા પડોશીના ઘરે લેવો જોઈએ ડોક્ટર જ્યારે નવી નવી ડિગ્રી લે ને પછી શરૂઆત કરે પ્રેક્ટિસની પછી શરૂઆત પ્રેક્ટિસની કરે એટલે એકાદ બે ઓપરેશન એકાદ બે દવામાં એ અજમાવતા જાય ખરે આ દવાથી સારું થાય છે કે નથી થતું એમાં કદાચ આપણે પેલા ગામમાં હોઈએ અને બીજા ગામમાં હોઈએ ઓપરેશનમાં પેલો વારો આપણો હોય અને બીજો હોય પણ એકાદ બે ઓપરેશન પછી એની એક રૂટી થઈ જાય પછી એનો આત્મવિશ્વાસ વધી જાય મારી જયારે નિમણૂક અહીંયા માણાવદરમાં થઈ કે જયારે થવાની હતી એ ચર્ચા હતી ત્યારે મારા માટે પ્રશ્ન એ નહોતો કે ત્યાં કેટલો ક્રાઇમ છે કેટલા ગુંડા છે કેટલા અસામાજિક તત્વો છે કારણ કે ડોક્ટરની જેમ મને ખબર હતી કે એ બધી બે પાંચ દિવસની વસ્તુ છે વધારે વધારે પાંચ દિવસ પંદર દિવસ પંદર દિવસમાં તો આખું ગામ જે રીતે કંટ્રોલ કરવું હોય જે મારે વ્યવહારે ચલાવવું હોય એવું તું ચલાવતા શીખી ગયો છું કારણ કે આ ત્રીજો ચોથો મારો અનુભવ છે પોલીસ સ્ટેશનનો અને જુનાગઢની સરખામણીમાં માણાવદર બહુ નાનું પ્લેસ ગણાય પણ એના પછીનો બીજો તબક્કો શરૂ થાય જે ખરેખર દરેક અધિકારી તરીકે દરેક વ્યક્તિની જવાબદારી છે કે ભાઈ 3-5% જે ગુનાખોરી વાળા લોકો છે એને કંટ્રોલ કરી લીધા પણ એના પછીનું કામ શું તો એના પછીનું સાચું કામ છે કે લોકોની સુખાકારી શાંતિ સલામતી અને આ બધું હોય તો સમૃદ્ધિ એની જવાબદારી એક અધિકારી તરીકે મારી આવે છે તો આપણે એ ક્યાંથી શરૂઆત કરી અને એ ક્યાંથી રચી શકીએ એની રચના કેવી રીતે કરી શકાય તો એ મારા મનમાં હંમેશા હોય એ અહીંયા હોય કે જૂનાગઢ હોય અહીંયા આવ્યો એટલે મને શરૂઆત થઈ કે ભાઈ ચલો હવે આપણું આટલું કામ સરસ થઈ ગયું છે આના પછીનું બીજું કામ હવે શું કરાય જૂનાગઢ જિલ્લા પોલીસ વડા નિલેશ જાદડિયા સાહેબની દેખરેખ તળે માણાવદર પોલીસ સ્ટેશનમાં ખૂબ બાહોશ અને કાર્યદક્ષ પીએસઆઈ મકવાણાને અહીંયા નિમણૂક આપતા છેલ્લા એક મહિના થયા જબરદસ્ત સારું અને ખૂબ સુરક્ષાભર્યું વાતાવરણ એમણે બનાવ્યું છે છેલ્લા 15 દિવસની અંદર બિલકુલ કાયદોની વ્યવસ્થા સંપૂર્ણપણે અંકુશમાં આવી ગઈ છે અને પ્રજામાં પણ એક આ સુરક્ષા અને શાંતિ અને સલામતીનો અહેસાસ થયો છે અને એટલા માટે આજે પીએસઆઈ મકવાણા સાહેબના હાજરીની અંદર ગામના નગરજનોની શહેરના લોકોની આગેવાનોની એક બેઠક રાખવામાં આવી હતી અને એમાં ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા આ સીસીટીવીના કારણે બિલકુલ જે ગુંડાગીરી છે અસામાજિક પ્રવૃત્તિ છે અનિષ્ટ પ્રવૃત્તિ છે ગામની એ ખૂબ નિયંત્રણ હેઠળ આવી જશે અને ભવિષ્યની અંદર આ પ્રવૃત્તિ ન થાય એને માટેની પણ એક સારી એવી મકવાણા સાહેબે દ્રષ્ટિથી કામ કર્યું છે ડીએસપી સાહેબનું ખૂબ અભિયાન સમગ્ર જિલ્લામાં ઉકળ્યું છે એના ભાગરૂપે માણાવદરમાં પણ એક સારી રીતે શાંતિ સ્થપાય સલામતી સ્થપાય અને લોકો શાંતિથી પોતાના ધંધા રોજગાર કામ અને પોતાનો વ્યવસાય કરી શકે એવી એવો દૃષ્ટિકોણ રાખીને આ એક સારું એવું કામ ઉપાડ્યું છે તો આજની આ પ્રસંગે હું મકવાણા પીએસઆઈ સાહેબને ખૂબ મારા તરફથી હું અભિનંદન આપું છું ધન્યવાદ પીએસઆઈ એમ કે મકવાણા માણાવદર પોલીસ સ્ટેશન આજરોજ શહેરના અગ્રણીઓ તથા સમાજના આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો તથા નગરજનો સાથે એક મિટિંગ કરી માણાવદર સિટી ટાઉનમાં યથાસ્થળે જે તે સ્થળે 60 કે 70 સીસીટીવી લગાવવાનું એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં નગરપાલિકા સુરક્ષા સેતુ અંતર્ગત મળતો ફાળો તેમજ નગરજનો દ્વારા લોકભાગીદારીથી આપવામાં આવતો ફાળા અંતર્ગત એકત્રિત કરી સીસીટીવી લગાવવા માટે એક મિટિંગ રાખેલી જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ સાથ સહકાર આપી અમને ખૂબ
સાથ સહકાર આપ્યો એ બદલ માણાવદર પોલીસ સ્ટેશન વતી, માણાવદર પોલીસ પરિવાર વતી હું સૌનો આભારી છું. જય હિન્દ, જય ભારત. હું અનિલ પી ગાથા, એડવોકેટ, નોટરી, માણાવદર મુકામે વકીલાતનો વ્યવસાય કરું છું. માણાવદરમાં સર્વપ્રથમ જોયું કે કોઈ પોલીસ અધિકારીએ લોકોને ભેગા કરી અને લોકોનો આવડો સાથ સહકાર મેળવ્યો. આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય માણાવદરમાં આવો નથી બનાવ બન્યો. અને સીસીટીવી કેમેરાથી ગુનાને ડિટેક્ટ કરવો, પકડવો અને ગુનાખોરી રોકવી એ કાયદા માન્ય પણ છે, એવિડન્સ એક્ટના સુધારા પ્રમાણે પણ એ ખૂબ ન્યાયતંત્રની અંદર પણ ઉપયોગી થાય એવો પુરાવો છે. જ્યારે મકવાણા સાહેબે આ રીતેનો અભિયાન શરૂ કર્યું એમાં સમગ્ર નગરજનો, માણાવદર નગરપાલિકા, ઉદ્યોગપતિઓએ પૂરો સહકાર આપી અને પૂરેપૂરા બજેટ ઉપરાંત જેટલો પણ ખર્ચો થાય એટલો આપવાની ખાતરી આપી છે. આ ખૂબ સરાહનીય પગલું છે અને માણાવદર બાર એસોસિએશન વતી હું એને ખૂબ જ આવકારું છું.